કલમને મળ્યો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજે 17 સપ્ટેમ્બર મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો જન્મદિન વતન ગુજરાતમાં ઉજવ્યો હતો. તેમણે સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટીએ પહોંચવાની ઉજવણી કરી હતી, માં નર્મદાના નીરને વધાવી નર્મદાનું પૂજન કર્યું હતું. આ ઉપરાંત તેઓ ગાંધીનગરમાં તેમના માતા હીરાબાને મળ્યા હતા. તેમણે જન્મદિને પરંપરાગત રીતે હીરાબાના આશીષ મેળવ્યા હતા. નમામી દેવી નર્મદે ઉત્સવ સમગ્ર રાજ્યમાં ઉજવાયો હતો. જામનગરના રણજીત સાગર ડેમ સાઇટ પર પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના ઊર્જા મંત્રી તથા જિલ્લા પ્રભારી સૌરભ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, આણદા બાવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી બાપુ વગેરે કાર્યક્રમમાં જોડાયા હતા. તમામ અગ્રણીઓ તથા પદાધિકારીઓએ ડેમમાં નવા નીરને વધાવ્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન છે. સરકારે આ દિને ઇપીએફઓના 6 કરોડથી વધુ સભ્યોને ભેટ આપી છે. પ્રોવિડન્ટ ફંડનો વ્યાજદર વર્ષ 17-18 માટે 8.55% હતો. વ્યાજદરમાં 0.10% વધારાની ઘોષણા થઈ છે. વર્ષ 18-19માં જમા રકમ પર 8.65% વ્યાજ મળશે. રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. ગઈકાલથી આ નિયમોના ચુસ્ત અમલ માટે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે. જામનગરમાં પણ પોલીસે હેલ્મેટ, લાયસન્સ, સીટબેલ્ટ વગેરે મુદ્દે દંડાત્મક કાર્યવાહી કરી હતી. ગઈકાલે પોલીસે કુલ 2.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આજે પણ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યથાવત જોવા મળી હતી. સાંજ સુધીમાં પોલીસે 1 લાખથી વધુનો દંડ વસૂલ્યો છે. ટ્રાફિક ડ્રાઈવના પગલે વાહન ચાલકોમાં ફફડાટ છે. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં 3 વખત આ વિસ્તારને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો છે. ગઈકાલે આ વિસ્તારની 4 દુકાનોના તાળા તૂટ્યા હતા. દીપ ડેરી, ભદીરા ઝેરોક્સ, ત્રવાડી ઉમિયાશંકર કાલિદાસ તથા બ્લીસ નામની દુકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ પરચુરણ તથા રોકડ રકમ ચોરી છે. અલબત્ત કોઈ મોટી રકમ હાથ ન લાગતા તસ્કરોનો પ્લાન નિષ્ફળ ગયો હતો. એસપી શરદ સિંઘલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશીએ પણ પીડિત દુકાનદારોની વ્યથા સાંભળી હતી. તેમણે આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવવા એસપીને રજૂઆત કરી હતી. બાલાચડી બીચ પર પ્રતિવર્ષ ગણેશ વિસર્જન થાય છે. વિસર્જન પછી અહીં ભારે પ્રદૂષણ ફેલાય છે. આજે જામનગર મરીન નેશનલ પાર્ક તથા નવાનગર નેચર ક્લબે અહીં સફાઈ કરી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે આ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. વિસર્જિત મૂર્તિઓના અવશેષો, પ્લાસ્ટિક કચરો વગેરે એકત્ર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ તથા જેકેવીની વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.